સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આ ચાર છે દરેક મનુષ્યની. અથાગ સંઘર્ષ અને કઠિનાઈઓનો સામનો કર્યા પછી પણ જ્યારે આ ચાહત સંપૂર્ણપણે પૂર્ણ નથી થતી ત્યારે મનુષ્ય દુઃખી થાય છે. પરંતુ આ તમામ સમસ્યાનો હલ છે મા સમાન પ્રકૃતિ સાથેનો યોગ્ય તાલમેલ. ભૂવાસ્તુ શક્તિ આપે છે તમામ સમસ્યાઓનું સમાધાન. ત્યારે આવો જાણીએ અનુભવી વાસ્તુ કન્સલ્ટન્ટ ધીરેન શાહ પાસેથી વિવિધ વાસ્તુ ટિપ્સ. નમસ્કાર. ભૂમિ જગ્યાની પોઝિટિવ ઉર્જા હંમેશા વ્યક્તિના સ્વભાવ સાથે ઝટકટ કરે છે. સાથે સાથે બાંધકામની ઉર્જા પણ હંમેશા એક પોઝિટિવ ઉર્જામાં કારણભૂત બને છે. ખુલ્લા શસ્ત્રો કે ડાઇનિંગ ટેબલ ઉપર છરી, કાંટા કે કોઈ પણ કાપકૂપી કરી શકે એવા સાધનો ખુલ્લા ન રહેવા જોઈએ, જે નકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. ડાર્ક, ભડકીલા અને બ્લેક કલરનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળો. જે રંગ હંમેશા ઉત્સાહનો ઉમંગ આપતા હોય એવા રંગોનો વધારે વધારે જગ્યામાં ઉપયોગ કરો. સવાર અને સાંજે ભક્તિ સંગીત દરેક રહેઠાણની અંદર વાગવું જોઈએ, જેનાથી એક પોઝિટિવ ઉર્જાનું સર્જન થાય છે અને નેગેટિવ ઉર્જા હંમેશા નાશ પામે છે. ઘરમાં બગડેલા ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ કે રમકડાઓનો સંગ્રહ ન કરવો જોઈએ, એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, જેથી કરીને નેગેટિવ ઉર્જાનું સર્જન ના થાય. ભૂ વાસ્તુ શક્તિની વધુ માહિતી અને ટિપ્સ માટે જોડાયેલા રહો OTTIndia.tv સાથે રગ રગમાં હિન્દુસ્તાન.